ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો દક્ષિણ ભારતમાં ઝંઝાવાતી પ્રચાર. તેલંગાણાના કરીમનગરમાં નામ લીધા વગર રાહુલ ગાંધી પર આકરા પ્રહાર. પીએમ મોદીએ પૂછ્યો સવાલ, રાતોરાત અંબાણી અદાણીને ગાળો આપવાની કેમ બંધ કરી? કહ્યું, બંને પાસેથી કેટલા રૂપિયા લીધા કોંગ્રેસ તે દેશને જણાવે. અન્ય પક્ષોએ પણ પ્રચારમાં લગાવી તાકાત. કોંગ્રેસના ગઢ રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ ભાઈ રાહુલ ગાંધી માટે કર્યો પ્રચાર. મોદી સરકારને ગણાવી ઉદ્યોગપતિઓની સરકાર. તો સપા અધ્યક્ષ અખિલેશ યાદવે મેનિફેસ્ટોની યાદ અપાવી જનતા પાસે માંગ્યા વોટ. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી વિવાદ. દક્ષિણ ભારતના લોકોને આફ્રિકન જેવા ગણાવ્યા, તો ઉત્તર ભારતના લોકોની સરખામણી અંગ્રેજો સાથે કરી. ભાજપે સામ પિત્રોડાના નિવેદનને વખોડ્યું. કોંગ્રેસ પર લગાવ્યો ભારતીયોના ભાગલા પાડવાનો આરોપ. ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર અભિયાન તેજ. ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમિત શાહ સંભાળશે પ્રચારની કમાન, તો હિમાચલ પ્રદેશમાં જેપી નડ્ડાની જાહેર સભા. રાજનાથસિંહની ઓડિશામાં રેલી. ત્રીજા તબક્કાની 93 બેઠક ઉપર 64.40% મતદાન. ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ 59.51% મતદાન. હવે તમામની નજર 4 જૂનના પરિણામ પર. રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વધુ એકવાર જાહેરમાં માંગી ક્ષત્રિય સમાજની માફી. કહ્યું, મારી ભૂલના કારણે પાર્ટીનો થયો વિરોધ. તો ક્ષત્રિય સંકલન સમિતિએ રૂપાલાની માફીને ગણાવી રાજકીય માફી. ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતા રાજકીય પક્ષોના નેતાઓ પહોંચ્યા ભગવાનના શરણે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા માં અંબાજીના દર્શન, તો બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ મા અંબાના ચરણોમાં ઝુકાવ્યું શીશ. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ. અમદાવાદ, ભુજ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન. હજુ કાલ સુધી રહેશે ગરમીનું જોર.